સાજીઓ માળકો ધોરણ છે આપણું જુનિયર કેજી અને વિષય છે આપણો ગણિત કયો વિષય છે ગણિત વિષયમાં આજે આપણે 11 થી 20 અંક લખવાના છે તો ચાલો સૌપ્રથમ ધોરણ છે આપણું જુનિયર કેજી અને વિષય છે આપણો ગણિત કયો વિષય છે ગણિત અને એમાં આપણે લખવાનું છે બોલો અને 1 થી 20 અંક લખો તો ચાલો સૌ પ્રથમ આપણે અહીંયા લખીશું ભાઈ કે બોલો અને 11 થી 20 અંક લખો આમ તો આપણે છે ને 1 થી 20 શીખ્યા છે એ જ સાથે લખવાનું હોય પણ બોર્ડ ઉપર મારી પાસે જગ્યા અહીંયા ઓછી છે આપણે સાથે નથી લખતા નથી લખી શકતા માટે એક વખત 1 થી 10 ક્યારેક 11 થી 15 ક્યારેક 11 થી 20 લખવું પડે છે પણ તમારી પાસે જો નોટમાં જગ્યા તો છે અને હું લખાવું છું 11 થી 20 પણ જો તમે 1 થી 20 લખો તો એકદમ સારામાં સારું મેં લખ્યું છે 11 થી 20 પણ તમે 1 થી 20 પણ લખી શકો છો બરાબર ચાલો આપણે બધું શીખી જ ગયા છે નવા કોઈ અંક તો છે નહીં તો હું આ બોર્ડમાં જગ્યાના કારણે એને બે ભાગમાં લઉં છું 1 થી 10 અને 11 થી 20 પણ તમે 1 થી 20 પણ લખી શકો છો ચાલો બોલો અને 11 થી 20 લખો સૌ પ્રથમ આપણે ચોરસ ખાના બનાવીશું અને એમાં આપણે બોલીને લખવાનું છે આ છે આપણી ચોરસ ખાના વાળી નો એમાં આપણે શું કરવાનું છે કે સૌ પ્રથમ પહેલા પેનથી અહીંયા ઊભી લાઈનમાં ખાનું છોડ્યા વગર 11 થી 20 લખાવવાનું ને પછીના જે ખાના છે એમાં આપણે પેન્સિલથી લખવાનું ચાલો સૌ પ્રથમ અહીંયા આપણે પેનથી લખાવીએ ચાલો આ પેનથી
લખાવ્યા પછી ઊભી લાઈન જે છે એમાં ખાનું છોડવાનું નહીં તમે 1 થી 10 લખો 11 થી 20 લખો કે 1 થી 20 લખો પણ ઊભા ખાનામાં ખાનું છોડવાનું નહીં આડી લીટી છે એમાં ખાનું છોડીને લખવાનું સૌપ્રથમ છે 2 એકડા 11 ચાલો 2 એકડા 11 2 એકડા 11 2 એકડા 11 કઈ રીતે લખશો 11 પછી 12 છે તો કેવી રીતે આપણે બોલવાનું છે કે 2 એકડા 11 પછી એકણ ભણનાર એકણ ભણનાર એકણ બગળ 12 પછી એકણ તગળ 13 એકણ તગળ 13 એકણ તગળ 13 પછી એકણ ચોગળ 14 એકણ ચોગળ 14 એકણ ચોગળ 14 પછી એકણ પાછળ 15 એકણ પાછળ 15 એકણ પાછળ 15 પછી એકણ છાગળ 16 એકણ છાગળ 16 એકણ છાગળ 16 પછી એકણ સાતળ 17 એકણ સાતળ 17 એકણ સાતળ 17 પછી એકણ આઠળ 18 એકણ આઠળ 18 એકણ આઠળ 18 પછી એકણ 9 19 એકણ 9 19 અને એકણ 9 19 પછી બાગણી ને મિલે 20 બાગણી ને મિલે 20 તો આજનું આપણું આ લેસન છે બોલો અને 11 થી 20 લખો 11 થી 20 મેમને અહીંયા બોર્ડ છે 1 થી 20 આમાં ના આવે માટે મેમે લખ્યું છે 11 થી 20 જો 11 થી 20 તમે નોટના એક પાનામાં લખો તો પણ સારું છે અથવા તો 1 થી 20 પણ લખો તો પણ વધારે સારું ચાલો હવે 11 થી 20 આપણે લખ્યું છે હવે આના આગળના પીરિયડમાં પણ મેં તમને ગુજરાતી વિષયમાં કઈ કઈ ભૂલો થાય છે એ મેં તમને બતાવ્યું ગણિતમાં પણ એ જ ભૂલો થાય છે આ આપણે 11 થી 20 લખી લીધું છે આપણે ભણી લીધું હવે એ ભણવામાં તમારે કઈ કઈ ભૂલો થાય છે હું તમને બતાવું તમે જુઓ કે આ બંને એકડા મેમે કેવા લખ્યા છે
તમે શું કરો છો? આમ લાંબો એક એક કરી દે છે. હજુ પણ ઘણા આવો એકડો લખીને વર્કશીટ આવે છે. આ રીતે એકડો તો આ રીતે મેં એકડ એક નથી શીખવાડ્યું, મેં શીખવાડ્યું છે આ રીતે. બીજું મેં પહેલા પણ તમને ઘણી વાર કહ્યું કે આ છે બગડ બે, એટલે કે અડધું ગોળ. આ છે છગડ છ, એટલે કે શિયાળ. આ બધી જ ચોખવટ પહેલા મેં ઘણી વખત કરી છે કે અડધું ગોળ કરીએ તો થાય બગડ બે, શિયાકાર કરીએ તો થાય છગડ છો. છતાં પણ વર્કશીટમાં બે ની જગ્યાએ છ, છ ની જગ્યાએ બે લખાયું. આ ગણિતની ભૂલો, ગુજરાતીની ભૂલો આપણે આગળના વિડીયોમાં જોઈ અને મેં એટલે જ પહેલાં આ લખી દીધું અને હવે તમને બતાવું છું કે ગણિતમાં ક્યાં ભૂલ થાય છે. એકડ એક માં આ રીતે એકડ એક હજી પણ લખાય છે, બગડ બે છગડ છ માં ભૂલ થાય છે અને ચોગડ ચાર આ રીતે લખાય છે. પક્ષી ઉડતા હોય ને એવું લાગે. આ ચોગડ ચાર નથી, આપણો ચોગડ ચાર તમે જુઓ કેવી રીતે લખવાનો છે. બીજું આઠડ આઠ પણ આ રીતે અડધું જ થાય છે. આ આઠડ આઠ છે ના, તમને મેં આઠડ આઠ આમ કરીને સહેજ ત્રાસીલિપિ કહી છે, સી આકાર કરો અને ત્રાસીલિપિ, પણ આઠડ આઠ આ રીતે લખાય છે. સાતડ સાતમાં પણ મોટું કરીને અહીંયા નાનું મીંડું કરવામાં આવે છે. આ અડધું ગોળ મોટું હોય, નાનું મીંડું નાનું કરી દે, ગોળ મીંડું નાનું કરે તો આ સાતળ સાત નથી. આપણો સાતળ સાત જુઓ કેવો છે. પાછળ પાંચમાં પણ આ રીતે પાછળ પાંચ લખાય છે એવું નહીં સમજવાનું કે ગુજરાતી વિષયમાં માર્ક્સ કપાય. ગણિતમાં આપણે લખી દીધું 1 થી 10, 11 થી 20 એટલે માર્ક્સ ના કપાય, પણ ના, આ પાછળ પાંચ અને આ પાછળ પાંચમાં ફેર છે. જો આ રીતે પાછળ પાંચ હશે તો એમાં તમારો અડધો માર્ક્સ કપાઈ જશે. હવે તમે વિચારો કે તમને 1 થી 10 લખવાનું કહું છું અથવા તો 11 થી 20. હવે દરેક અંકમાં ધારો કે આપણે આ લખ્યું છે, એક વખત 11 થી 20 લખવાનું કહું છે અને એ તમે લખ્યું, પણ એમાં આ બધી જ ભૂલો જો આપણે કરીએ તો આપણા હાથમાં માર્ક્સ કેટલા આવે, કપાઈ જાય. મેં શીખવાડ્યું છે પાછળ પાંચ આ રીતે, તમે કર્યો છે આ રીતે પાછળ પાંચ. મેં એવું નથી કહ્યું કે આ રીતે પાછળ પાંચ કરજો. મેં શીખવાડ્યું છે આ છે બગડ બે, આ છે છગડ છો, છતાં પણ તમે છગડની જગ્યાએ બગડ બે, બગડ બેની જગ્યાએ છગડ છો. તો આ બધી જ ભૂલો આપણાને ના થાય ગણિત વિષયમાં, એનું ખાસ ધ્યાન રાખવાનું. એકડે હજી પણ આવો લખાય છે. મેં બહુ સરળ ભાષામાં શીખવાડ્યું છે કે તમે ઉપરથી નીચે લાઈને ગોળ બિંદુ કરવાનું છે. આ લીટી લાઈને અહીંયા વળાંક આપવાનો, અહીંયા ગોળ બિંદુ કરવાનું છે. છતાં પણ આ બાજુનું ગોળ બિંદુ કરીને એકડે લખાય છે અથવા તો લાંબ
નાનો કરીને આને કડક લખાય છે આ ખોટું છે જેમ ગુજરાતીમાં આપણે મરોળદાર અક્ષર કાઢવાના હોય છે એમ ગણિતમાં પણ તમે જુઓ કે મેમ કેવી રીતે લખાવે છે તો પછી આપણે આટલી બધી ભૂલો કેમ થાય છે હા દિવાળી પહેલા એટલે કે શરૂઆતના સમયમાં તમને લખતા ના આવડે પેન્સિલ પકડતા ના આવડે ને બધી ભૂલો થાય તો ચાલે પણ જ્યારે દિવાળી પછી આપણે જેમ જેમ આગળ લખતા થયા કોર્સ આપણો નવો નવો આવતો થયો અને પછી જો આ લખવામાં ભૂલ પડે તો એ ખોટું છે અને ત્યાં આપણા માર્ક્સ કપાય છે 99 માં પણ આ રીતે સી આકાર કરીને લાંબી લીટી કરવામાં આવે છે મેમે 99 કેવો શીખવાડ્યો છે સી આકાર કરીને સહેજ લીટી કરવાની છે આવી લાંબી લીટી કરવાની કહ્યું નથી તમે જો ગણિત વિષયમાં પણ આ બધી જ ભૂલો આપણે કરીએ તો આપણા માર્ક્સ કપાઈ જાય અને આપણે માઇનસમાં જઈએ માટે હવે પછી મેમ જે રીતે મરોળદાર અક્ષર લખે છે સારા અને સરસ અક્ષરે લખે છે એ રીતે તમારે પણ લખવાનું છે માટે હવે પછી 1-10 લખો કે 11-20 લખો આ બધી ભૂલો આપણે થવી જોઈએ નહીં મેં તમને ગુજરાતીમાં પણ શીખવાડ્યું ગણિતમાં પણ આજે શીખવાડ્યું કે આ બધી ભૂલો કરતા નહીં આ જ ટેવ પડી જશે આ રીતે લખશો તો મોટા ધોરણમાં પણ તમને કાયમી આ ટેવ પડી જશે માટે મેં કહું ને કે આ બધી જે ભૂલો છે એ અહીંયા કરતા નહીં અને સારા અક્ષરે લખવાનું રાખજો ચાલો આજનું આપણું લેસન છે ગણિત વિષયમાં કે બોલો અને 11-20 અંક લખો આ બધી ભૂલો કર્યા વગર બરાબર ચાલો આજે આપણે હવે થોડું મૌખિક પણ લેવાનું છે તો મૌખિકમાં છે કે મેમે તમને પહેલા પણ કહ્યું કે ભણવાની સાથે સાથે સામાન્ય જ્ઞાન પણ જરૂરી છે જે મેમ તમને ટીવીમાં વિડીયો દ્વારા પણ શીખવાડે છે મૌખિક પણ શીખવાડે છે અને આજે આપણે એમાં જ લેવાનું છે સુવાના રૂમની વસ્તુઓ એને આપણે ઇંગ્લિશમાં કહીએ બેડરૂમ ગુજરાતી ભાષામાં આપણે એવું કહીએ કે આપણો સુવાનો રૂમ છે હવે લોકો એવું કહે છે એવું બોલતા થયા કે બેડરૂમ તો આપણા જે સુવાના રૂમ છે એમાં શું શું હોય છે તો સૌ પ્રથમ આપણે કહીશું બારીક બારણા પડદા લાઇટ પંખો એસી સુવામાં સુવા માટેનું પાટ ક્યાંક કોઈકના ઘરમાં ટેબલ લેમ્પ કે છે ને આપણે સૂઈ ગયા હોય આપણી બાજુમાં નાની ટીપોય કે ટેબલ હોય એની પર નાનો ટેબલ લેમ્પ રાખ્યો કે જેથી કરીને આપણે ઊઠવું હોય કે કંઈ જોવું હોય તો બાજુમાં લાઇટ હોય એટલે આપણે લાઇટ ચાલુ કરીને જોઈ શકીએ ઊભા થઈને લાઇટ દૂર ચાલુ કરવા જઈએ એના કરતાં ઘણાના ઘરમાં શું હોય છે નાનો ટેબલ લેમ્પ એટલે કે ટેબલની ઉપર નાની લાઇટ મૂકેલી હોય છે એવું એનું સ્ટેન્ડ અને એને આપણે ગમે ત્યારે પથારીમાંથી જેને ચાલુ કરી શકીએ બંધ કરી શકીએ એને કહેવાય ટેબલ લેમ્પ ઘણાના ઘરમાં એસી પણ હોય
હવે સુવાના રૂમમાં તો ઘણું બધું હોઈ શકે, પણ જે જેનો રાખવાની વ્યવસ્થા, સુખી ઘરના હોય, પૈસાવાળા હોય તો ઘણું બધું રાખે, આપણા સાંકડા જેવા સામાન્ય માણસ હોય તો આપણે શું રાખીએ, સુવાનું પાટ હોય, લાઇટ પંખો, એસી, કુલર. પહેલાના જમાનામાં તો બધું ખાટલા ઉપર લોકો સૂઈ જતા, પણ હવે તો સુવા માટે મોટા ડબલ બેડ આવી ગયા છે, એમાં આપણે સૂઈ જઈએ, ઉઠવાનું બિછાવાનું ઓશીકો ગાદલા બધું હોય, ચાદર બ્લેન્કેટ એટલે કે ઉઠવાનો ધાબળો, સુવાના રૂમમાં બધી વસ્તુઓ હોઈ શકે. ક્યાં ક્યાં કોઈ ઘડિયાળ પણ રાખી, જેથી કરીને આપણે સવારે સમયસર ઉઠી જઈએ, નોકરી હોય, ધંધા રોજગાર હોય, સમયસર ઉઠવું પડે ને, માટે ઘડિયાળ તો બને ત્યાં સુધી દરેકના સુવાના રૂમમાં ઘડિયાળ હોય છે. તો સુવાના રૂમની વસ્તુઓના નામ પણ આપણે શીખવાના છે. તો ચાલો સુવાના રૂમમાં પહેલા બારી, બારણા, પડદા, ઘડિયાળ, લાઇટ, પંખો, એસી, કુલર, સુવા માટેનો પાટ એટલે કે ડબલ બેડ, ગાદલું, ગોદડી, ઓશીકું, ચાદર, ઉઠવા માટેનો બ્લેન્કેટ કે જે આપણે ધાબળો કહીએ છીએ. ઘણાના ઘરમાં શું હોય છે કે એ રૂમમાં નીચે જાજમ પણ વિછાવેલી હોય છે, એને આપણે કાર્પેટ કહીએ, એ પણ હોઈ શકે. તો આ બધી જ વસ્તુ સુવાના રૂમમાં હોય છે. સાથે સાથે નાનું ટેબલ હોય, કોઈ એવું ટેબલ પણ હોય, ખુરશી ટેબલ કે જે બેઠા બેઠા આપણે ત્યાં રાત દિવસ કામ કરવું હોય તો પણ થઈ શકે. અત્યારે તો હવે લેપટોપ આવી ગયા છે, કોમ્પ્યુટર આવી ગયા છે, તો એ પણ આપણા રૂમમાં હોઈ શકે. ઘણી વખત એવું થાય પપ્પાને, ભાઈને કે દાદા જે કોઈ હોય એમને ઓફિસનું કામ વધારે હોય, બધા આપણે સૂઈ જઈએ પણ એ એમના રૂમમાં સુવાના રૂમમાં નાની લાઇટ કરીને કોમ્પ્યુટરમાં લેપટોપમાં કામ કરે, ઓફિસનું કામ વધારે હોય તો ઘરે પણ કરી શકે. તો આ બધી હવે ફેશન થઈ ગઈ છે કે ઘરે પણ લોકો લેપટોપ અને કોમ્પ્યુટર ઉપર કામ કરે છે. દિવસે સમય ના મળે અથવા તો કામ રહી જતું હોય તો એ કામ ઘરે પણ થઈ શકે, અને એ વસ્તુ કદાચ સુવાના રૂમમાં પણ ઘણા લોકો રાખે. તો આ બધું છે સુવાના રૂમની વસ્તુઓ. હવે સાથે સાથે એ પણ આપણે શીખવાનું છે કે સુવાના રૂમની વસ્તુઓ પણ આપણે સૂઈ જઈએ તો સવારે વહેલા ઉઠવાની પણ ટેવ પાડવી જોઈએ. અત્યારે તો આપણે કશું જ કામ નથી, શાળા પણ નથી જતા, માટે આપણને એક જ ટેવ છે, આખો દિવસ મોબાઈલ અને ટીવી અને લેપટોપ કોમ્પ્યુટર એ જોયા કરીએ. હવે બપોરે કદાચ જો મમ્મી સુવડાવે ને આપણે સૂઈ જઈએ તો ઠીક છે, જો ના ઊંઘ્યા હોય તો ઘણા છોકરાની રીતે હોય છે રાતે મોડા સુધી પણ મોબાઈલ પથારીમાં સૂતા સૂતા જોવે, આ વસ્તુ બહુ જ ખોટી છે. અને એક વસ્તુ યાદ રાખજો, મેમ જે કહે છે એ તમારે કરવું જ પડે અને કરવાનું જ છે, કે મોબાઈલ સૂતા સૂતા જોવાથી આપણી આંખોને નુકસાન થાય છે, એના જે કિરણો છે મોબાઈલના એ આપણી આંખો પર આંખો ઉપર પડે અને આપણી આંખોને નુકસાન થાય, આપણને ચશ્મા નાની ઉંમરે પહેરવા પડે. તમે જોજો ઘણા છોકરાઓ 4-5 વર્ષના થાય છે અને આંખે ચશ્મા પહેરે છે,
તમે અત્યારે નાના છો અને ચશ્મા પહેરો છો, જ્યારે મોટા થશો એ સમયે તમારો ચહેરો તમને કેવો લાગશે? તમે અત્યારે નાના છો, પણ એક નજર કરજો કે ચશ્મા વાળા ભાઈ અને ચશ્મા વગરમાં કેટલો ફેર છે. તો તમને ચશ્મા ગમે કે ના ગમે તમારે વિચારવાનું, અને એના માટે શું કરવાનું કે મોબાઈલને ઓછો સમય જ જોવાની ટેવ પાડવાની. જમવા બેઠા છીએ, મોબાઈલ જોવે છે, સૂતા સૂતા મોબાઈલ જોવે છે, સવાર ઉઠ્યા તરત હાથમાં મોબાઈલ લીધો અને જોવાનું ચાલુ, ટોયલેટ બ્રશ નાવાનું બધું પછી. તો આ બધી કુટેવો છે, ખોટી ટેવો. કુટેવ એટલે કે ખોટી ટેવ છે, એમાંથી આપણે બહાર આવવાનું છે. બને ત્યાં સુધી તમે નાના છો, મોબાઈલ ઓછો સમય જોવાની ટેવ પાડો. જમવામાં પણ એ થાય છે, ટીવી ચાલુ કરી દીધું, કાર્ટૂન જોયું અને બેઠા બેઠા જમે, એ વસ્તુ બહુ ખોટી છે. હા, ટીવી જોવું છે એના માટેનો અમુક સમય રાખો, અને થોડો સમય ટીવી જોઈને આપણે આપણી આંખો પાણીથી ધોવાની. મોબાઈલ પણ જ્યારે જ્યારે તમે જુઓ છો, મોબાઈલ જોઈ લીધા પછી, ગેમ રમી લીધા પછી આપણે આપણી આંખોને પાણીથી ધોવાની, જેથી કરી આપણી આંખોને વહેલા ચશ્મા એટલે કે નંબર આવે નહીં. આ બધી જ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. અને આપણે સૂઈ જઈએ ત્યારે ભગવાનનું નામ લેવાનું, કોઈ મંત્રનું રટણ કરવાનું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ, ઘણા બધા મંત્ર છે. ઘરમાં મમ્મી પપ્પાને કહેવાનું કે મને એક મંત્ર શીખવાડો. એ મંત્ર જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે 5 વખત બોલાવીને પછી આંખો બંધ કરીને સૂઈ જવાનું. સવારે ઉઠીએ તો આપણું ધ્યાન આપણા હાથ પગ બીજે નહીં, પણ પહેલાં જે મંત્ર આપણે રાતે જપ્યા એને 5 વખત સવારે બોલવાનો, મનથી બોલવાનું, ને પછી આપણે ઉઠવાનું. ઘણા વિદ્યાર્થીને ટેવ હોય છે, ઉઠીને તરત મોબાઈલ લે, ઉઠીને તરત ટીવી જોવે, ખોટી ટેવ છે. આપણે ઉઠીને ભગવાનનું નામ લેવાનું, ટોયલેટ જઈ આવો, બ્રશ કરો, નાહવાનું કરો, દૂધ નાસ્તો કરો. આપણા ઘરમાં સગવડ હોય તો મમ્મી ને પપ્પાને કહેવાનું કે મને દૂધ આપો, ચા નહીં, થોડું પીવાનું. પણ આ વિડીયો જોઈને પછી એવું નહીં કે મેમે કહું છે દૂધ પીવું છે, દૂધ આપો, દૂધ આપો, ના. ઘરમાં મમ્મી પપ્પા લાવી શકતા હોય તો જ આપણે થોડું દૂધ પીવાનું, નાસ્તો કરવાનો, અને પછી આપણે આપણું લેસન કરવાનું, અને રમવું હોય તો થોડું રમી લેવાનું. પણ સતત વિડીયો, મોબાઈલ કે ટીવીમાંથી બહાર આવવાનું છે. આ બધી જ વસ્તુ મેમ જીકે છે એ પ્રમાણે તમારે રહેવાનું અને કરવાનું. તો સુવાના રૂમની વસ્તુઓ તમને મેમે બતાવી છે કે કઈ કઈ છે, એ આપણને મૌખિક આવડવી જોઈએ. તો ચાલો આજે ગણિત વિષયમાં આ બધી જ ભૂલો કર્યા વગર મેમે જે રીતે બોર્ડ ઉપર લખ્યું છે 11 થી 20, એ જ રીતે તમારે પણ લખવાનું છે. ગુજરાતીમાં પણ ક્યાં ક્યાં ભૂલો થાય છે, ગણિતમાં પણ આટલી બધી ભૂલો
ના થાય સારા અક્ષરે આપણે લખીએ આપણા માર્ક્સ ના કપાય એનું ધ્યાન રાખવાનું છે તો ચાલો આજે આટલું હરિ ઓમ